પણ હતોડું કરી ના આ પરમાણે એટલે અહીંયા પણ એ અસર હતી બે જગ્યાએ બરાબર જીરા અંદર અને હવે અહીંથી આપડી અસર અટકી ગઈ છે વીસ વીસ વીઘા ખેતર છે જીરાના એની અંદર કાઢ્યું છે ને હાવ આટો ફરી ગયું છે અને કઈ લે એવું રહ્યું નહીં હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો જીરું વાયુ અને ચાલીસ કે પિસ્તાલીસ દિવસનું થયું ત્યારે તે સમયગાળા દરમિયાન જેવો ફુકારા એ કારો કેર મચાવી દીધો હતો અને ખેતરો જીરાના ખેડી ગયા હતા અને અત્યારે કંઈક પરિસ્થિતિ એવી થઈ ગઈ છે પણ ખાલી રોગમાં ફેરબદલો થઈ ગયો છે કારણ કે હવે આ વાતાવરણને જોતા ને અમારા ભાગમાં મોરબી બાજુની સાઈડમાં કાર્યુ અતિ પ્રમાણમાં આવવા માંડ્યું છે ખેતરો અંદર અને આપણા ખેતર અંદર બે દિવસ પહેલાં મને અસર દેખાણી હતી અને બે જગ્યાએ થોડા થોડા ગાબડા પીડા હતા બરાબર કાર્યાના એટલે કે કાળી ચરમીના તો મેં તે દી તાત્કાલિક ને એની અંદર દવા મારી દીધી હતી બરાબર અને એનો મેં વ્લોગ બનાવ્યો હતો અને મેં કીધું હતું મેં કીધું રિઝલ્ટ આવે કે ન આવે આપણાનો ને વિડીયો આગળ વ્લોગ બનાવશું અને ઘણી બધી જગ્યાએ દવા મારી અને એનો વ્લોગ નથી બનાવતા અને મેં તમને એમાં દવાઈ બતાવી હતી કઈ મેં મારી હતી બરાબર અને આગળ એ બતાવી દઈશ કે કઈ દવા આપણે મારી હતી તો એનું શું રિઝલ્ટ આવ્યું છે એ વ્લોગ અંદર આપણે ચર્ચા કરવાના હૈ તમે વ્લોગ છેલ્લે સુધી જોતા રહીજો મજા આવશે તો આપણે જીરામાં દવા મારી આપણે જે કાળી ચરમીની કાર્યની એનો આજે ત્રીજો દિવસ થઈ ગયો છે અને પહેલાં હું તમને બતાવી દઉં કે ક્યાં કણે આપણે અસર થઈ હતી તો તમે જોવો આ આ પાર્યું છે આપણું એને કા જો આ લીલું જીરું છે પણ એટલામાં તમે છે ને નોટિસ કરો કે આ જીરામાં જોવો કાળિયાની અસર છે જો આ રહ્યું ને આ કાઢ્યું છે જો આ રહ્યું નહીં તો આટલામાં જોવું એક અહીંયા પણ અસર હતી અને બીજી તમને બતાવી દો તો એને કા આગળ હતી જો એક અહીંયા પણ અસર હતી જો અહીંયા પણ તો આ પ્રમાણેનું જો જીરું ને કાર્યું હાવ કરી નાખે જો આ પ્રમાણેનું એટલે અહીંયા પણ એ અસર હતી બે જગ્યાએ બરાબર આ જીરા અંદર અને હવે અહીંયાથી આપણી અસર અટકી ગઈ છે કારણ કે મેં આ તમે ખેતર જોવો ને આમાં આખી આખા ખેતર અંદર મેં કાર્યની દવા મારી દીધી હતી બરાબર એટલે જો અહીંયા પણ જ્યાં અસર હતી ને એટલા અહીંયાથી આગળ વધી નહીં જીરામાં એટલે દવાનું રિઝલ્ટ તો મને મળી ગયું છે એટલે એ કાંઈ વાંધો હે નહીં અને મોટા ભાગે મોટું જીરું થઈ જાય ને વરિયારી સડી જાય એટલે કાર્યું એટલું બધું આગળ વધે નહીં અટકતી જાય સમજા જ્યાં આવે કારણ કે જે કાર્યું એટેક જ મૂળખીના ઉપર કરે જીરાની વરિયારી ઉપર એટલે ત્યાંથી અટકી ગયું છે અને આપણે દવા રહી એ બીજા ખેતર અંદરે મારી હતી આ જીરાનું ખેતર છે અને બીજું એન્ટપા હે એમાં આપણે કાર્યની દવા મારી હતી તો એમાં રિઝલ્ટ આવ્યું છે કે હું એ આપણે અહીંયા ખેતરમાં જઈને હું તમને બતાવું બરાબર કાળી ચરબી મોટા ભાગે અસર કેવાનો કરે જો આવું જીરું હોય ને જેની ઉપર આવી જોરદાર વરિયારી બરિયારી ચડી ગઈ હોય અને જમીન આપણી નીચે એકદમ ફૂંકી થઈ ગઈ હોય ને તો એમાં એટલી બધી કાળી ચરમી આવે નહીં અને આવે તો એ આગળ એટલી બધી વધે નહીં કારણ કે જેનો જે કાળી ચરમી એટેક જ આ વરિયારી ઉપર કરતી હોય એટલે મોટાભાગે એ રહીને એ કૂણું જીરું હોય એમાં એટક કરે અને નીચે જમીન છેડ છે લીલી હોય ને ભેજવારી એમાં વધારે કાળી ચરબી રહી એ આગળ વધે એટલે જે વરિયારી અને મજબૂત છોડો હોય એમાં કારી ચરમી આગળ વધે નહીં તો હું વ્યાયો બરાબર આ બીજા અંદર અને આ તમે જોયેલું છે આમાં આપણે બનાવ્યો અને આની અંદર આપણે કાલ દવા મારી હતી અને પરમધીમે આજડી અંદર મારી દીધા જેમાં વધારે પ્રમાણમાં કાર્યની અસર દેખાતી હતી એમાં તો અહીંયા પણ જો આટલામાં કાર્યું હતું એક અહીંયા પણ હે અને એક આગળ ગુંડું એ તમને બતાવું તો અહીંયાથી જો આમાં શેજ સેજ અહીં લગ્ન અટકી ગયું અહીં આગળ વીધું નહીં આગળ જીડું રેડી છે અને જ્યાં હે ત્યાં વરિયારી જોવો આ પ્રમાણે કરી નાખી કારી અને તમે આગળ મેં તમને બતાવ્યું એની અંદર વરિયારી સારી હતી એટલે એમાં અસર નથી કરી પણ આમાં હજીરું હાવ કૂણું છે અને શેર નીચે જમીન ભેજવાળી છે એટલે આની અંદર અસર છે અસર કરી હતી પણ અત્યારે દવા મેં મારી દીધી આના ઉપર ઉપર મેં અહીંયા પણ બે ફેરું દવા મારી છે એટલે અહીંયાથી આગળ વધતું અટકી ગયું છે કાર્યું અને જો બીજું અહીંયા પણ હતું ગુંડું

વરિયાળી બેહી ગઈ હોય તબાદાર વરિયાળી થઈ ગઈ હોય જેમાં મોટી મોટી વરિયાળી એની અંદર ન બેસે કારણ કે કાળી ચરમી રહી એ વરિયાળીના જોવા મોઘરા ઉપર કરતી હોય જો આ રહ્યો કૂણો મોઘરો હોય ને જીરાનો આને જ બારી દે અહીંયા પણ જો અહીંયા પણ છોડવું કાર્યની કાળિયાની અસરવાળું તો આમાં જો આ બારી દીધું છે ને આમાં જો આવું વરિયારી પાડી દે નીચે ઊંધી અને આવા કુણા મોઘરા હોય એને ઉપાડતું જતું હોય એટલે અહીંયા પણ એ જોવું

કઈ નહીં વધ્યા જીરું તમે જોવો છો કેવું છે આમાં શું કરે આમાં ઘરના કાટના કાંઈ ન રે તો મેં જે દવા સાટી હતી તમને બતાવી દઉં કે જેના લીધે છે ને આપણા જીરા અંદર જે કાળી ચરમી કાર્ય આવ્યું હતું એ અટકી ગયું છે બાકી મારે ગણ કરી છે દવા એટલે તમને બતાવું બાકી તમારે જે દવા ફૂગનાશક આવતી હોય એ જે લાગુ પડતી હોય એ મારાય પણ મારે જો આ રે ને આ દવા હે ટ્રાયસોટ મેં અગાઉ તમને બે વ્લોગ અંદર બતાવી હતી કે આનો જ મેં છે ને રાઉન્ડ માર્યા છે બે ખેતર અંદર તમારે જે લાગુ પડતું હોય તાત્કાલિક પગલાં લઈ લેવાના હોય આમાં પછી વાઇટ ન જોવાની હોય અને આજનો બ્લોગ આપણે પૂરો કરી તમને વ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બ્લોગ છેલ્લે સુધી જોયું એ બદલ તમારો આભાર બાકી બધાને જય શ્રી રામ